શુભ બાળ મિત્રો મજામાં છો ને બાળ મિત્રો આજે આપણે ઓક્ટોબર અને નવેમ્બર ની શ્વાપોથી કાઢવાની છે કઈ કાઢવાની છે ઓક્ટોબર અને નવેમ્બર ની ઓક્ટોબર અને નવેમ્બર માં આપણે પાના નંબર 3 થી 7 સુધી શીખીશું બરાબર તો જુઓ પાના નંબર 3 માં આપણે પુનરાવર્તન આપ્યું છે ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો આપણે આગળ શીખી ગયા છે બરાબર ને તો તમારે આ વિડિયો માં પાના નંબર 3 કાઢવાનું છે બરાબર તો તમારે સવે ઓક્ટોબર અને નવેમ્બર ની શ્વાપોથી કાઢીને પેન્સિલ કાઢીને તૈયાર રહેવાનું છે જુઓ બાળકો એક્ઝામ આવતી હોવાથી તમને અવેના વિડિયો માં થોડું હોમવર્ક વધારે આવશે બરાબર માટે બધાએ જેમ બને એમ હોમવર્ક કરીને ટીચર ને મોકલવાનું બરાબર તો બાળ મિત્રો આજે આપણે 3 થી પાના નંબર 3 થી 7 શીખીશું બરાબર તો જુઓ પાના નંબર 3 માં તમને આપ્યું છે પુનરાવર્તન ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો શું આપ્યું છે ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો તો તમને તમારા બધાએ શ્વાપોથી કાઢવાની છે અને અહીં હું જેમ સમજાવું એમ તમારે લખવાનું છે તમને પહેલું ચિત્ર આપ્યું છે માટલીનું શેનું આપ્યું છે માટલીનું નીચે તમારે શું લખવાનું છે અહીંયા તમને નામ લખવાનું છે માં આપેલો છે તો તમારે શું લખવાનું છે ત અને લી માટલી બરાબર દેખાય છે સૌને આ રીતે માટલી લખવાનું છે હવે બીજું ચિત્ર આપ્યું છે કાતર તો તમારે આ રીતે લખવાનું છે કાતર દેખાય છે ને સૌને હવે જુઓ તમને ત્રીજું ચિત્ર આપ્યું છે બિલાડીનું તો તમારે આ રીતે લખવાનું છે બિલાડી બરાબર તો તમે સૌએ આ રીતે લખ્યું ને માટલી કાતર બિલાડી બરાબર હવે નીચેના ચિત્રમાં જુઓ તમને અહીં આપ્યું છે કાકડીનું ચિત્ર તમારે આ રીતે લખવાનું કાકડી બરાબર પછી આપ્યું છે બકરીનું ચિત્ર તમારે આ રીતે લખવાનું બકરી હવે અહીંયા શેનું ચિત્ર આપેલું છે જીરાફનું તમારે લખવાનું જીરાફ બરાબર તો તમે લખ્યું ને કાકડી બકરી અને જીરાફ હવે જુઓ નીચે તમને આપ્યું છે શેનું ચિત્ર આપ્યું છે ચકલીનું તમારે લખવાનું ચકલી બરાબર પછી જુઓ આ ચિત્ર શેનું આપેલું છે તો મરઘીનું છે તો લખવાનું મરઘી પછી આ ચિત્ર શેનું આપેલું છે માછલીનું તો અહીંયા લખવાનું તમારે માછલી તો તમે આ રીતે લખ્યું ને ચકલી મરઘી માછલી પહેલામાં માટલી કાતર બિલાડી પછી આવશે કાકડી બકરી જીરા પછી આવશે ચકલી મરઘી માછલી આ આપણે પાના નંબર 3 પુનરાવર્તન કર્યું બરાબર અગાઉ આપણે આ શીખી ગયા છે બરાબર ને તો તમારે પાના નંબર 3 આ રીતે મેં જે રીતે તમને શ્વાપોથીમાં સમજાવ્યું એ રીતે તમારે શ્વાપોથીમાં લખવાનું છે હવે જુઓ તમને પાના નંબર 4 પાના નંબર 4 માં પણ આપણે પુનરાવર્તન જ કરવાનું છે આ પણ આપણે શીખી ગયા છીએ બરાબર શબ્દો જોઈને લખો તો તમારે શું કરવાનું છે અહીંયા જે શબ્દ આપ્યા હોય એ તમને જે ખાના ખાલી આપેલા છે તેમાં તમારે જોઈને લખવાના છે તો ચાલો હું તમને સમજાવું અહીંયા આપી તમને રમત તો તમારે લખવાનું રમત પછી બીજો શબ્દ આપે બનાવ તો અહીં લખવાનું બનાવ પછી શબ્દ આપ્યો શિકાર તો તમારે લખવાનું હોય શિકાર પછી અહીંયા શું આપ્યું છે ખમણી તો તમારે લખવાનું ખમણી પછી સમણી તો લખવાનું સમડી વિષય તો લખવાનું વિષય બરાબર આ રીતે તમારે શબ્દની બાજુમાં જે ખાના ખાલી આપ્યા છે તેમાં તમારે શબ્દ લખવાના છે બોલી બોલીને બરાબર હવે આપણે જોઈશું વાક્યો જોઈને લખો તો તમને અહીંયા વાક્ય આપેલા છે આ રીતે બકરી ઘાસ ખાય તો તમારે આ વાક્ય અહીંયા લખવાનું બકરી ઘાસ ખાય બરાબર હવે આપ્યું છે જીનાએ ટિકિટ લઈ આવ
તમારે લખવાનું જિનલ ટિકિટ લઈ આવ બરાબર ને હવે જો અહીંયા આપ્યું છે વિપુલ ગુલાબા તો તમારે અહીંયા લખવાનું વિપુલ ગુલાબા બરાબર આ રીતે તમને જે વાક્ય આપેલા છે એની બાજુમાં તમને ખાનું ખાલું ખાલી આપેલું છે તેમાં તમારે વાક્ય બોલી બોલીને લખવાના છે બરાબર હવે જુઓ હવે તમને આપી છે સ્વર જોઈને લખો તો આપણે અહીંયા સ્વર આપેલા છે એ જોઈને બાજુમાં લખવાના છે તો અહીંયા તમને આપેલો છે સ્વર અ આપ્યો છે શું આપ્યું છે અ તો તમારે જોઈ લખવાનું અ અજગરનો અ અજગરનો અ અજગરનો અ અજગરનો અ આ રીતે આ બધા ખાનામાં તમારે પહેલા અ લખવાનો છે બરાબર હવે અહીંયા શું આપ્યું છે આગગાડીનો આ તો તમારે અહીંયા આ બધા ખાના છે તેમાં તમારે બોલી બોલીને આગગાડીનો આ લખવાનો છે હવે જુઓ ઈ તો તમારે ઈ અહીંયા તમારે બોલી બોલીને ઈ લખવાનો છે બરાબર પછી અહીંયા તમને ઈ આપેલો છે બરાબર આ ઈ તમારે બોલી બોલીને આ બધા ખાનામાં લખવાનો છે તો તમને સૌને સમજ પડી ને તો આ રીતે લખવાનું છે પહેલા તમારે લખવાના છે શબ્દો પછી લખવાના છે વાક્યો અને પછી અહીંયા તમારે ખાના ખાલી છે તેમાં શું લખવાનું છે સ્વર લખવાના છે અને શું કહેવાય સ્વર કહેવાય બરાબર હવે જો આપણે પાના નંબર 4 જોયું હવે પાના નંબર 5 હોમવર્કમાં છે એ હું તમને સમજાવું બરાબર એમાં પણ તમને આપ્યું છે સ્વર જોઈને લખો તો તમારે આ હોમવર્કમાં અહીંયા આ લખવાનો છે બધા ખાનામાં પછી અહીંયા આ લખવાનો છે અહીંયા ઈ લખવાનો છે અહીંયા પણ ઈ લખવાનો છે બરાબર હવે જુઓ તમને નીચે આપ્યું છે શબ્દો જોઈને લખો તો આપણે પાના નંબર 4 માં શીખ્યા બરાબર એ રીતે તમારે અહીંયા જે શબ્દ આપ્યા છે એ શબ્દ જોઈને અહીંયા બાજુમાં લખવાના છે અહીંયા જે આપ્યા છે અહીંયા બાજુમાં લખવાના છે બરાબર હવે નીચે જુઓ અહીંયા તમને આપ્યું છે જુદા પડતા શબ્દ પર ગોળ કરો તો હાથી કીડી હાથી હાથી તો આમાંથી કયો શબ્દ અલગ પડે છે તો કીડી તો આની ઉપર તમારે આ રીતે ગોળ કરવાનું છે શું કરવાનું છે ગોળ કરવાનું છે બરાબર હવે જુઓ હવે તમને અહીંયા આપ્યું છે ચકલી 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 અને બકરી તો કયો શબ્દ અલગ પડે છે તો બકરી આ શબ્દ અલગ પડે છે તો આની ઉપર ગોળ કરવાનું છે બરાબર હવે જુઓ કાકડી ભાખરી કાકડી અને કાકડી તો કયો શબ્દ અલગ પડે છે તો ભાખરી આ શબ્દ અલગ પડે છે તો આની ઉપર તમારે ગોળ કરવાનું છે આ રીતે હવે જુઓ બદામ બદામ દાડમ અને બદામ તો આમાં કયો શબ્દ અલગ પડે છે તો દાડમ દાડમ અલગ પડે છે તો આની ઉપર તમારે ગોળ કરવાનું છે તો જુઓ આ રીતે તમારે મેં જેના ઉપર ગોળ કર્યું જે શબ્દ અલગ પડે છે તેના ઉપર ગોળ કર્યું છે તેની ઉપર તમારે ગોળ કરવાનું છે પહેલામાં કીડી ઉપર કરવાનું છે બીજામાં બકરી ઉપર ત્રીજામાં ભાખરી ઉપર ચોથામાં દાડમ ઉપર બરાબર તો આપણે આ પાના નંબર 5 તમારે હોમવર્કમાં કરવાનું છે હવે જુઓ આપણે પાના નંબર 6 જોઈશું બરાબર પાના નંબર 6 માં આપણને આપ્યું છે કુ આને શું કહેવાય કને આ રીતે કરીએ કને નીચે સાતડો કરીએ આને શું કહેવાય રસ્વ કહેવાય શું કહેવાય રસ્વ તો કને રસ્વ કુ શું થાય કુ તો આજે આપણે કુ વાળા કકો શીખવાનો છે બરાબર કુથી ગૃહ સુધી તો હું તમને અહીંયા બતાવું બરાબર અહીંયા તમને કક્કો આપેલો છે કુથી ગૃહ સુધી તો તમને અરે હું બોલું એમ તમારે એની ઉપર ઘૂંટવાનું છે બરાબર શું કરવાનું છે ઘૂંટવાનું છે તો ચાલો હું બોલું એમ તમારે ઘૂંટું જવાનું કને રસ્વ કુ કને રસ્વ કુ ગણે રસ્વ ગુ ગણે રસ્વ ગુ ચને રસ્વ ચુ ચને રસ્વ ચુ જને રસ્વ જો બરાબર કોથી જો સુધી બોલ્યા બરાબર આટલું તમે ઘૂંટ્યું ને ઉપર હવે જુઓ હવે આપ્યું છે જને રસ્વ જો ટને રસ્વ ટો ટને રસ્વ હો ડને રસ્વ ડો ડને રસ્વ ડો અણને રસ્વ અણો તને રસ્વ
તો કાટલે સુધી તમે કૂટ્યું ને તું સુધી હવે જો આગળ હવે આસે થા ધને રસ્વ ધો ધને રસ્વ ધો ધને રસ્વ ધો ધને રસ્વ નો પને રસ્વ ઓ પને રસ્વ ઓ બને રસ્વ બો બરાબર ઘૂટ્યું તમે બો સુધી હવે જુઓ ભ બને રસ્વ ગો મને રસ્વ મો યને રસ્વ યો લાને રસ્વ રો લાને રસ્વ લો વને રસ્વ વો શને રસ્વ શો બરાબર તો તમે શો સુધી ઘૂટ્યું ને હવે નીચે જુઓ આ કયો સ છે ષટકોણ નો સ છે તો શને રસ્વ સો પછી શને રસ્વ સો અને રસ્વ હો અડાને રસ્વ અડો ક્ષણે રસ્વ છો નાને રસ્વ ગ્લો ઘૂટ્યું ને સવે આ રીતે હવે જુઓ નીચે તમને આપ્યું છે રસ્વ વાળા અક્ષર ઓળખી ગોળ કરો તો તમને એ નમૂનો આપ્યો છે કોશો માં તો આ કેવો અક્ષર છે રસ્વ વાળો છે બરાબર હવે તમને બીજો શબ્દ આપ્યો છે જુવાર તો તમારે શેની પર ગોળ કરવાનું જો ઉપર ગોળ કરવાનું છે અહીંયા આપ્યું સુમાન તો અહીંયા તમારે શું ઉપર ગોળ કરવાનું છે બરાબર હવે અહીંયા આપ્યું છે લુહા ર તો તમારે શેની પર ગોળ કરવાનું લુ ઉપર ગોળ કરવાનું છે બરાબર તો તમને સૌને સમજ પડી ને પાના નંબર છ માં કઈ રીતે લખવાનું છે હવે જુઓ પાના નંબર સાત પાના નંબર સાત આપણે જોઈશું બરાબર પાના નંબર સાત તમારે હોમવર્કમાં લખવાનું છે તો જુઓ પાના નંબર સાત માં આપ્યું છે તમને આ રીતે આપણે જે અત્યારે કક્કો ઘૂટ્યો તમે એ રીતે અહીંયા તમને કક્કો આપેલો છે બરાબર રસ્વ વાળો તો તમારે ઉપર જોઈ રહી નીચે તમારે ખાના ખાલી આપ્યા છે તેમાં બોલી બોલીને લખવાનું છે અહીં લખવાનું કને રસ્વ કુ કને રસ્વ કુ ગને રસ્વ ગુ ગને રસ્વ ગુ ચને રસ્વ ચુ છને રસ્વ છુ જને રસ્વ જો બરાબર હવે લખવાનું જને રસ્વ જો ટને રસ્વ કુ ઠને રસ્વ કુ ડને રસ્વ ડો ટને રસ્વ ડો અણાને રસ્વ અણો તને રસ્વ તો બરાબર હવે થ થને રસ્વ થો ધને રસ્વ ધો ધને રસ્વ ધો નને રસ્વ નો પને રસ્વ કુ પને રસ્વ કુ પને રસ્વ બો બરાબર હવે નીચે પને રસ્વ ગો મને રસ્વ મો યને રસ્વ યુ રને રસ્વ રો લને રસ્વ લો વને રસ્વ ઓ શને રસ્વ શુ બરાબર આ રીતે તમારે લખવાનું છે હવે નીચે શને રસ્વ શુ શને રસ્વ શુ પને રસ્વ ઓ અડાને રસ્વ અડુ ક્ષણે રસ્વ ક્ષુ જ્ઞાને રસ્વ જ્ઞુ બરાબર તો આ રીતે તમને જે કક્કો રસ્વ વાળો આપ્યો છે એની નીચે ખાના ખાલી છે ત્યાં તમારે બોલી બોલીને કક્કો લખવાનો છે હવે અહીંયા આપ્યું છે રસ્વ વાળા અક્ષર ઓળખી ગોળ કરો તો તમે અહીંયા આપણે પાના નંબર છ માં શીખી ગયા બરાબર તો અહીંયા જુઓ તમને આપ્યું છે ચાર બહુ ક તો તમારે શેની પર ગોળ કરવાનું બહુ ઉપર ગોળ કરવાનું પછી ટુ વાલ તો અહીંયા ટુ ઉપર ગોળ કરવાનું બરાબર પછી સુ થાર તો અહીંયા સુ ઉપર ગોળ કરવાનું યુ વક તો અહીંયા યુ ઉપર ગોળ કરવાનું બરાબર તો તમને સમજ પડી ને પાના નંબર ત્રણ થી સાત આપણે સ્વાપોતીમાં જોયું બરાબર તો તમારે એ રીતે સ્વાપોતીમાં લખવાનું છે હું તમને થોડું બોર્ડમાં સમજાવું છું તો તમારે જોઈ લેવાનું છે બરાબર કયા મહિનાની સ્વાપોતી તો ઓક્ટોબર અને નવેમ્બર મહિના
Mereka
માં જે રીતે સમજાવ્યું છે એ રીતે તમારે બધાએ ઘરે લખવાનું છે બરાબર તો આપણે હોમવર્ક માં પાના નંબર 3 2 7 તેમાં લખવાનું છે સ્વાધ્યાય માં લખવું બરાબર શીખાઈ જશે સૌને પાના નંબર 3 થી 7 સ્વાધ્યાય માં લખવાનું છે બરાબર ને તો બાળ મિત્રો આપણે ઓક્ટોબર અને નવેમ્બરના વિષય ગુજરાતી માં પુનરાવર્તન 3 થી 7 પાના નંબર સુધી કર્યું બરાબર પહેલા નંબર 3 નંબર માં આપણે ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખતા શીખ્યા બરાબર ને એ અગાઉ આપણે શીખી ગયા છે પછી પાના નંબર 4 પાના નંબર 4 માં શબ્દો વાક્યો અને સ્વર શીખ્યા બરાબર પછી પાના નંબર 5 માં તમને હોમવર્ક આપેલું છે બરાબર પાના નંબર 6 પાના નંબર 6 માં આપણે શું શીખ્યા તો આપણે રસોવાળો પક્કો શીખ્યા બરાબર કયો પક્કો રસોવાળો બુધી નો સુધી બરાબર પોથી નો સુધી પક્કો શીખ્યા અને પાના નંબર 7 તમને હોમવર્ક માં આપેલું છે મેં તમને સમજાવી દીધું છે બરાબર એની નીચે તમને રસોવાળા શબ્દો ઉપર બોર્ડ કરવાનું છે એ પણ તમને મેં સાપોતી માં સમજાવી દીધું છે બરાબર તો તમારે સૌએ ઘરેથી પાના નંબર 3 થી 7 હોમવર્ક માં લખવાનું છે લખીને તેના ફોટા પાડીને ટીચરને મોકલવાના છે બાળ મિત્રો તમારું હોમવર્ક ટીચરને નિયમિત લખાય મોકલશો જેથી ટીચર તમારી નિયમિત હાજરી પૂરી શકે બરાબર અને હું તમને જે કઈ આ વિડીયોમાં બોલીને લખાવું છું એ તમારે સૌએ બોલીને લખવાનું છે જેથી તમને એક્ઝામમાં હાર ના પડે બરાબર અને તમે લખી શકો બરાબર ને અને તમને હવેના વિડીયોમાં બધે હોમવર્ક વધારે આવશે કારણ કે એક્ઝામ આવતી હોવાથી તમને હોમવર્ક વધારે કોર્સ પ્રમાણે મોકલવાનું હોય છે બરાબર આ આપણને સાપોથી ઓક્ટોબર નવેમ્બરની આપેલી છે એટલે આમાં જેટલો કોર્સ છે આપણે એક્ઝામ પહેલાં પૂરો કરવાનો છે માટે તમારે સૌએ જેમ હોમવર્ક થાય એમ કરીને મોકલવાનું છે બરાબર સાપોતીમાં બધાએ હોમવર્ક પૂરું કરવાનું તો બાળ મિત્રો તમને સૌને નમસ્તે